રીગબાત ફરીથી સ્વાગત બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પંચાયત હવે ભાજપે કબજે કરી લીધી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કાંકરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને બહુમતી મળી હતી પરંતુ ત્યારબાદ આંતરિક વિખવાદ એ હદે વધ્યો કે કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી અને પસાર પણ થઈ ગઈ અવિશ્વાસની દરખાસ્ત બાદ ચૂંટણી યોજાઈ હતી જેમાં કુલ 30 સભ્યો પૈકી 19 સભ્યોએ ભાજપ તરફી મતદાન કર્યું હતું જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવનારા કોંગ્રેસને માત્ર 11 મત જ મળ્યા હતા કેન્દ્રમાંથી મોડી અને તારે બધે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં કેન્દ્રમાં અને ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના કામગીરીથી લોકો અંજાય અને બીજા બધા પક્ષોમાંથી અત્યારે આવડી દેશની અને દુનિયાની મોટી ભારતીય જનતા પાર્ટી બની છે એમાં લોકો જોડાવા માટે અને લોકોએ પાર્ટીમાં વિકાસ કરવા માટે થઈને બીજી પાર્ટીઓ છોડે અને આ લોકો અમારા સાથી મિત્રો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે એક વિકાસના નામ ઉપર અરવલ્લી જિલ્લાના માલપુરના મુવાડા ગામે ગૌચરની 150 વીઘા જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી ગામના જ કેટલાક લોકોએ ગૌચરની જમીન પર દબાણ કર્યું હતું જેને દૂર કરવામાં આવ્યું છે આ સમયે તાલુકા વિકાસ અધિકારી પણ સ્થળ પર હાજર હતા સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી મહેસાણામાં ખાખી પર કલંક લાગે તેવી ઘટના સામે આવી છે જુગાર રમતા ઝડપાયેલા યુવકોને પોલીસે બેરહેમીથી માર માર્યાનો આક્ષેપ થયો છે વિઠલાપુરના પીએસઆઈએ ચાર જુગારીઓને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે જેને કારણે ઇજાગ્રસ્ત યુવાનને મહેસાણા સિવિલમાં સારવાર માટે દાખલ કરવાની ફરજ પડી છે નોંધનીય છે કે માંડલ તાલુકાના ડઢાણા ગામે ચાર યુવકો જુગાર રમતા પોલીસને હાથે ઝડપાઈ ગયા જે બાદ પોલીસે માનવતાની હદ વટાવી તેમના પર લાઠી અને પટ્ટાવાળી કરી હોવાનો યુવકે આક્ષેપ કર્યો છે એટલું જ નહીં પીએસઆઈ બીએસ ચૌહાણ 50,000 રૂપિયાની માંગણી કરી હોવાનો પણ યુવકે આક્ષેપ કર્યો છે ઇજાગ્રસ્ત યુવકે પીએસઆઈ સામે યોગ્ય કાર્યવાહી ન થાય તો પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે મેં બોલાવી અને બીએસ ચૌહાણ સાહેબે ખુદ મને 10-15 લાકડી મારી 10 જેવા પટ્ટા માર્યા અને એમના સ્ટાફ વાળા પણ બધાને જબરજસ્ત માર્યા મારા અંગત બીજા 3-4 માણસો હતા જે રમવા વાળા હતા એમને પણ જબર માર્યા છે એટલા માટે ખાસ વિનંતી કરી અને એમ કહું છું કે એમના માટે પગલાં લેજો પછી હું તરત ત્યાં બે ભાન થઈ ગયો તરત મને બાજુના દવાખાને લઈ ગયા ત્યાં આગળ લઈ ગયા પણ પહેલાં એવું કીધું કે કોઈકને વાત ના કરતો કોઈ સાહેબને બનાસકાંઠામાં ટ્રાવેલ્સની ઓફિસમાંથી પોસ્ટના ડોડાનો જથ્થો મળી આવ્યો છે નશામાં ઉપયોગી એવા 160 કિલોથી વધુ પોસ્ટના ડોડા મળી આવ્યા છે જેને લઈને મોડી રાતથી પોલીસ તપાસ કરી રહી છે રાધેશ્યામ નામની ટ્રાવેલ્સની ઓફિસમાંથી પોસ્ટના ડોડા મળી આવતા પોલીસ દ્વારા ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે નશામાં ઉપયોગી 150 કિલો પોસ્ટના ડોડા બનાસકાંઠામાંથી ઝડપાયા છે અને તેને લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે ઓફિસમાં પણ એ તપાસ કરવામાં આવી રહી છે ટ્રાવેલ્સની આ ઓફિસ હતી કે જ્યાં મોટા જથ્થામાં આ નશીલો પદાર્થ ઝડપાયો છે અને તેની સામે હવે પોલીસ તપાસ પણ તેજ બનાસકાંઠાના ડીસાના ભોયણ ગામે એક પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પતિએ જ પત્નીને ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી છે હાલ પોલીસે આ કેસ મામલે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે પોલીસે પાડોશીઓના નિવેદન લઈ આ હત્યા કેસની તપાસ શરૂ કરી છે ભારે વરસાદને પગલે રાજ્યના સ્ટેટ હાઈવે તો ખાડા હાઈવે બની ગયા છે પરંતુ આવી જ હાલત રાજ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે 8ની પણ છે વાત છે સાબરકાંઠા નજીકથી પસાર થતા અમદાવાદ ઉદયપુરને જોડતા નેશનલ હાઈવે નંબર 8ની સાબરકાંઠા નજીકથી પસાર થતા આ હાઈવે પર ખાડાનું સામ્રાજ્ય ફેલાયેલું છે તો ઠેર ઠેર ડાયવર્ઝનની ભરમાર છે અને હાઈવે જાણે કે નરકાગારમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે જો નેશનલ હાઈવેની આ હાલત હોય તો વિચાર માંગી લે તેવો સવાલ એ છે કે રાજ્યના માર્ગોની શું સ્થિતિ હશે આ દ્રશ્યો જોઈને એ કહેવું મુશ્કેલ છે કે નેશનલ હાઈવે ખાડામાં છે કે પછી ખાડામાં નેશનલ હાઈવે આ હાઈવે પરથી પસાર થતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને હાઈવેની મરામત કરાય તેવી લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે
તમે જો હિંમતનગર થી તો અમદાવાદ સુધી જે સિક્સ લેન નું કામ ચાલી રહ્યું છે એમાં સિક્સ લેન ના કામ કરતા વરસાદમાં જે ખાડા પડી ગયા છે, ખરેખર આ લોકો ટોલ ઉઘરાવે છે, રોડનો ટોલ ટેક્સ ઉઘરાવે છે, પણ રોડ હાલ રોડનો નહીં પણ ખાડાઓનો ટેક્સ ઉઘરાવતા હોય એવું લાગે છે. અમારે અઠવાડિયામાં 4-5 વખત ગાડી લઈને અવરજવર કરવી પડે છે, તો અમારી ગાડીનું અઠવાડિયામાં 1-2 વખત તમારે એલાઇનમેન્ટ કરાવવું પડે છે, બેલેન્સિંગ કરાવવું પડે છે અને ગાડીને સતત નુકસાન થઈ રહ્યું છે. ખરેખર ટોલ ટેક્સ હોવાને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમારો જો દિલ હોય, તમને પણ જો ઉપરવાનો ડર હોય તો આ ટોલ ટેક્સ તમે લેવાપાત્ર બિલકુલ નથી. અને લોકો તોડવાનો ટેક્સ કયો છે આપ, ગાડી તોડવાનો ટેક્સ લેવામાં આવે છે, એક જોખમ ખેડીના રોડ ઉપર જવાનો ટેક્સ લેવામાં આવે છે, એ બહુ દુઃખદ છે. એટલે આ ટોલ ટેક્સ ખરેખર એવો લેવાના હકદાર જ નથી અને એમને એ ટોલ ઉપર બૂથ ઉપર રહેવાનો કોઈ અધિકાર હાલ એમ છે નહીં. નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો મફતમાં હેરાન તો થઈ રહ્યા છે, ઉપરથી ચૂકવી રહ્યા છે ટોલ ટેક્સ. વાહન ચાલકોને તો આ હાઈવે પરથી પસાર થવાની જાણે કે સજા મળી રહી છે. જો કે આ મામલે જ્યારે હાઈવે ઓથોરિટીને પૂછવામાં આવ્યું તો તેમનો સરકારી જવાબ સાંભળવા લાયક હતો. અધિકારીઓ ફરિયાદ મળવાનું તો કબૂલી રહ્યા છે, પણ ફરિયાદનું નિરાકરણ ક્યારે આવશે તેનો જવાબ તેમની પાસે નથી. અમારે પાસે આતે હૈ ઉનકી હમ કમ્પ્લેન્ટ લેતે હૈ પર વો કમ્પ્લેન્ટ હમ એનએચઆઈ કો ભેજતે હૈ ઉનકી જો ભી પરેશાનીયા હૈ વો એનએચઆઈ કો ફોરવર્ડ કરતે હૈ ઓર ઉનકી જો ભી પરેશાની હૈ ઉસ પરેશાની કો સોલ્વ કિયા જાય ઓર કસ્ટમર કો આને મે રોડ પે પ્રોબ્લેમ આ રહી હૈ ઉસ પ્રોબ્લેમ કો જલ્દી સે જલ્દી સોલ્વ કિયા જાય. બારિશ જ્યાદા હુઈ હૈ, બારિશ કી વજહ સે રોડ ખરાબ હુઆ હૈ ઉસકી વજહ સે કસ્ટમર કો પ્રોબ્લેમ આ રહી હૈ. બુલેટિન માં રોકાઈએ વધુ એક બ્રેક માટે.